नमस्कार मित्रों, स्वागत है तमारू आपणी यूट्यूब चैनल में। मित्रों, आज आपणे वात करशू कोईपण बैंकनी अंदर केटला प्रकारना खाता होय छे अथवा आपणे खोली शकीए छीए, तो तेनी विगतवार माहिती आजे आपणे आजना विडियो में मेळवीशुं। तो मित्रों, वात करीए आपणे टाइप्स ऑफ बैंक एकाउंट एटले के बैंक खाताना प्रकारो। तो सौ प्रथम छे सेविंग एकाउंट, सेकंड नंबर छे करंट एकाउंट, थर्ड छे रिकरिंग डिपोजिट एकाउंट अने फोर्थ छे फिक्स्ड डिपोजिट एकाउंट। तो आ चार जातना खाता तमे कोईपण बैंकनी अंदर खोलावी शको छो। तो हवे आ दरेक खाता विशे विगतवार माहिती मेळवीशुं आपणे। तो सौ प्रथम सेविंग खातું એટલે કે બચત ખાતું। તો બચત ખાતા વિશે આપણે કઈ રીતના ખોલવાનું અને એના ફાયદાઓ કયા કયા છે તેના વિશે માહિતી મેળવીશું। તો એક વ્યક્તિ કે વધુ વ્યક્તિ સાથે મળી જોઈન્ટ ખાતું ખોલાવી શકે છે। તો કોઈ પણ પોતાના પર્સનલ અથવા જોઈન્ટ એકાઉન્ટ એટલે કે એક કરતાં વધુ વ્યક્તિ સાથે મળીને પણ જોઈન્ટ ખાતું ખોલાવી શકે છે। આ પ્રકારના ખાતાનો હેતુ શું છે? તો નાણાંની બચત કરવાનો હોય છે, ત્યારબાદ વ્યાજના દર કેટલા હોય છે, જો સેવિંગ એકાઉન્ટ હોય તો તેના વ્યાજના દર કેટલા હોય છે, તો બેંક દ્વારા વાર્ષિક 4% જેટલું વ્યાજ ચૂકવવામાં આવે છે। ત્યારબાદ આપણે નેક્સ્ટ જોઈશું। તો આ રીતે આપણે સેવિંગ એકાઉન્ટ ખાતા વિશેની માહિતી મેળવી, હવે ત્યારબાદ આપણે કરંટ એકાઉન્ટ વિશે માહિતી મેળવીશું। કરંટ એકાઉન્ટ એટલે ચાલુ ખાતું। તો વેપારીઓ, કંપનીઓ અથવા જે રોજબરોજ નાણાંની લેવડ દેવડ કરવાની હોય તેના માટે કરંટ એકાઉન્ટની સુવિધા આપવામાં આવે છે। તો કરંટ એકાઉન્ટ એટલે કે ચાલુ ખાતાના હેતુ કયા કયા છે? તો ધંધાકીય લેવડ દેવડ માટે આ ખાતું ખોલાવી શકાય છે। વ્યાજની વાત કરીએ તો મિત્રો, કરંટ એકાઉન્ટમાં કોઈ પણ જાતનું વ્યાજ બેંક દ્વારા ચૂકવવામાં આવતું નથી। ત્યારબાદ વાત કરશું આપણે થર્ડ વન, રિકરિંગ ડિપોઝિટ એકાઉન્ટ એટલે કે રિકરિંગ જમા ખાતું। તો આની વાત કરીએ આપણે તો આ ખાતાના પ્રકાર જે છે એનો હેતુ કયો છે? તો વ્યક્તિ દ્વારા અમુક સમયાંતરે નિર્ધારિત રકમ જમા કરાવવામાં આવે છે, એટલે કે જેની પાસે જો રકમ પડેલી હોય અને અમુક સમયાંતરે નિર્ધારિત એટલે કે નક્કી કરેલી રકમ, 1 મહિને, 3 મહિને, 6 મહિને અથવા વાર્ષિક, પણ રકમ કેવી હોય છે? નિર્ધારિત નક્કી કરેલી હોય છે, 5,000, 10,000, 15,000 કે જે રીતની હોય તે રકમ નક્કી કરેલી હોય છે તે ખાતામાં જમા કરવામાં આવે છે। તો રિકરિંગ ડિપોઝિટ એકાઉન્ટની અંદર વાર્ષિક વ્યાજ સારું આપવામાં આવે છે। તો નિર્ધારિત વાર્ષિક 7% જેટલું વ્યાજ આપવામાં આવે છે। ત્યારબાદ છે ફિક્સ ડિપોઝિટ એકાઉન્ટ, તો આ ખાતું એટલે કે બાંધી મુદતનું ખાતું। તો હેતુ કયો છે? તો કે જે વ્યક્તિઓ પાસે લાંબા ગાળા માટે ફાજલ નાણાં રહેતા હોય તેવા લોકો માટે નિશ્ચિત સમય માટે નિશ્ચિત રકમ જમા કરાવે છે, એટલે કે જે લોકો પાસે ફાજલ નાણાં પડેલા હોય તો તેઓ નિશ્ચિત સમય માટે એટલે કે 6 મહિના, 1 વર્ષ, 2 વર્ષ, 5 વર્ષ માટે નિશ્ચિત રકમ એટલે કે 50,000, 1 લાખ, 2 લાખ જેટલી રકમ ફાજલ પડેલી હોય તે બાંધી મુદતના ખાતામાં જમા કરાવવામાં આવે છે। તો વ્યાજ, તો આ ખાતાની અંદર વ્યાજના દર સારા હોય છે, જે 7.5-8% જેટલા હોય છે। હા, પરંતુ એક નાણાં નિશ્ચિત મુદત પહેલાં ઉપાડી શકાતા નથી, એટલે જ્યારે નિશ્ચિત મુદત પૂરી થતી હોય ત્યારે જ નાણાં ઉપાડવામાં આવે છે। જો પહેલાં નાણાંની જરૂરિયાત હોય અને ઉપાડવાની પડે તો વ્યાજ ઓછું મળે છે। તો મિત્રો, આજે આપણે બેંકની અંદર કેટલા પ્રકારના ખાતાઓ ખોલવામાં આવે છે, તેના વ્યાજના દરો કેટલા છે તેના વિશેની માહિતી આજના વિડીયોમાં મેળવી આપણે। જો તમને આ માહિતી ઉપયોગી લાગેલ હોય તો આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરજો, લાઇક કરજો અને શેર કરજો। ધન્યવાદ।